બની શકે આજનું આ સુંદર મંગલ પ્રભાત આ પૃથ્વી ઉપર અમૃત્યુ લોક ઉપર કેટલાય જીવ શરીરોની જીવનની યાત્રાનો અંતિમ પડાવ હો એવું પણ બની શકે આજનું આ સુંદર મંગલ પ્રભાત આ પૃથ્વી ઉપર અમૃત્યુ લોક ઉપર કેટલાય જીવ શરીરોની જીવનની યાત્રાનો નવો પ્રારંભ હો આપણે બંને પ્રકારના જીવ શરીરોની આગળની મંગલમય યાત્રા માટે આ દિવ્ય સ્થાન ઉપરથી પવિત્ર સ્થાન ઉપરથી આપણા સૌ અતિથી મંગલ પ્રાર્થીએ છીએ ધ સ્કૂલ ઓફ ડિવાઇન ડીવાઇન નૃત્ય કલાનો આધ્યાત્મ સાથે ધર્મ સાથેનો સંબંધ એ વિષય ઉપર જ આગળ વાત કરીશ કાલે જે હું તમારી સાથે મારો એક અનુભવ વર્ણવી રહ્યો હતો કે ટાઉનહોલના એક નૃત્ય દરમિયાન હું એક આત્મિક અનુભવમાંથી પસાર થયો જ્યારે તમે કોઈ પણ આત્મિક અનુભવમાંથી પસાર થશો શરીરથી ઉપર ઉપડવાનો જે અનુભવ છે અથવા પોતાના આત્માના ક્ષેત્રનો જે અનુભવ છે એમાંથી તમે પસાર થશો તો તમે કોઈ પણ જે આત્મવાન વ્યક્તિ છે એનું કાર્ય છે એની કામ કરવાની રીત છે એ પણ તમારી સમજમાં આવી જશે આ વાતને સ્પષ્ટ કરવા હું એક વાત કહું કે હું જ્યારે અગિયાર સાયન્સમાં હતો આ જ્યારે બનાવ ઘટના બની મારી સાથે ત્યારે એ સમયમાં ઓશોની એક ડિસ્કોર્સિસની બુક હતી સંભોગશે સમાધિ કિ ઓર ફ્રોમ સેક્સ ટુ સુપર કોન્શિયસનેસ એ પ્રકારની એક બુક આની બહુ જ ચર્ચા ઘણા બધા ગ્રુપની અંદર હું જ્યારે બેસતો નાટકના હોય ભણવાના હોય તો આ આપ ચોપડી વિશે બહુ જ વાતો થતી એમની એ વખતની બે કમેન્ટ રહેતી ગ્રુપમાં એક હતી કે એ ભગવાન રજનીશ એ રીતે નામ આપે પોતાની ચોપડી ઉપર લખેલું ભગવાન રજનીશ અને બીજું આ બુક હતી એના ઉપર વાત સાચી આ બંને જે વાત છે એમાં હું મારું જે અનુભવ છે હું કહું ધારો કે ગ્રુપમાં વાત ચાલે છે એના માટે વિચિત્ર બોલાય છે ખરાબ બોલાય છે એનું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે એ બુકનું મને આખી જ વાત સ્પષ્ટ સમજાય કે આ જે આખી બુક છે મેં જોઈ પણ નથી બુક વાંચી પણ નથી કે એના વિશે કાંઈ સાંભળ્યું પણ નથી પણ જે આંતરદર્શન કરો તમે એની સાથે તમને આ વાત સ્પષ્ટ થઈ જાય કોઈ પણ પ્રબુદ્ધ પુરુષનું જે કામ છે એ તમારી અંદર સ્પષ્ટ થઈ જાય એકવાર તમે તમને જાણી લો તો તમે ધર્મના જેટલા રહસ્યો છે તમે જાણતા જશો તો મને ત્યારે પણ આ વાત સ્પષ્ટ થાય કે આ જે બુક છે એ પર્સનલ કહેવાય છે વ્યક્તિગત અને સામૂહિક વાત નથી તમારું આંતરદર્શન તમારી આપણી અંદર શું બને છે ઘટના આપણે બારે ગમે એવા દેખાતા હોય પણ જ્યારે તમે આંખો બંધ કરશો તમે તમારી અંદર ઉતરશો ત્યારે તમને ખબર પડશે કે તમે સાચા શું છો સાચા અર્થમાં તમે શું છો જેમ કે બારે તમારું એકદમ જે ઇમ્પ્રેશન છે એક પ્રકારની છે કે તમે સારી ઇમ્પ્રેશન છે જે પ્રમાણે લોકો ઈચ્છે છે સમાજમાં એ પ્રકારની ઇમ્પ્રેશન છે પણ જ્યારે તમે તમારા જગતમાં ઉતરશો અંદર ત્યારે તમને સાચા તમારા સ્વભાવના દર્શન થશે કે તમે સાચા અર્થમાં કોણ છો શું તમારી અંદરની ભાવ દશા છે કારણ કે મેં મારું અંદરનું જગત જોયું હતું મેં મારું અંદરનું ચિત્ત મેં મારા અંદરના વિચારોની ભાવોની જે પરિસ્થિતિ છે એને જે ઉથલપાથલ છે એ મેં જોઈતી તો મને સ્પષ્ટ ખ્યાલ આવે કે આ ચોપડી કહેવામાં આવી છે એ વ્યક્તિગત જેણે કામ કરવું છે પોતાના ઉપર જ એના માટે કહેવામાં આવી છે કે આ જે પ્રક્રિયા છે સંભોગ કે જે એક પ્રાકૃતિક પ્રક્રિયા છે તો એને પણ એમાંથી પણ ઉપર કેમ ઉઠી શકાય એમનું માર્ગદર્શન હતું કે ચલો અહીંયાથી પણ તમે સુપર કોન્શિયસનેસ પૂર્ણ જાગૃતિ સુધી પહોંચી શકાય અહીંયા અટકી જવાનું નથી મનુષ્યનો જન્મ જો તમે પ્રાપ્ત જ કર્યો અને જો તમને દુઃખ સંતાપ અને પીડાનો અનુભવ છે તો તમે સંભોગી શરૂઆત છે અંત નથી ત્યાંથી ઉપર ઉપડીને પૂર્ણ જાગૃતિ છે ત્યાં સુધી મનુષ્ય પહોંચવાનું છે આ એમનો સંદેશ હતો પણ જે બાકીનો સંદેશ છે જે ઉપરનો ઉપર ઉઠવાનો સંદેશ સંભોગ છે એના માટે ચર્ચા થતી એના માટે હો હતી જગતમાં પણ જે બીજો ભાગ છે એ તો જો તમે પહેલો ભાગ છે એ તો તળેટીની વાત છે કે ત્યાંથી શરૂઆતની વાત કરે છે પણ જે પહોંચવાનું છે એ કોન્સિયસનેસ પરમ જાગૃતિ એ આપણો મૂળભૂત અધિકાર છે આપણો પોતાનો સ્વભાવ છે અને જ્યાં સુધી આપણે ઈ પ્રાપ્ત નથી કરતા ત્યાં સુધી આપણા જન્મનો કોઈ અર્થ જ નથી આવ્યા અને ગયા તો આ વાત મને અંદર સમજાય કે આ પ્રકારની આ ચોપડીમાં વાત કહેવામાં આવી છે અને સમય જતાં મને ખ્યાલે આવી ગયો કે જ્યારે બીજા મારી સાથે આ વાત કરતા ત્યારે ખ્યાલ આવી ગયો કે એ ચોપડીમાં એવું કાંઈ છે જ નહીં તમારી વૃત્તિ ઉપરની વાત છે કે જે મૂલાધાર ચક્રની શક્તિ છે એ શક્તિને કેમ પૂરેપૂરી જગાડી દેવી એ વાત એમાં કહેવામાં આવી છે અને કેવું થતું કે જ્યારે હું ગ્રુપમાં હું આ વાત સમજાવવા જાઉં આ વાત કે આ જે છે એ વાત આ રીતે રજૂ કરવામાં આવી છે તો કેવું બને હંમેશા અને એ સમયની જે કોઈ પણ જેમ કે ધાર્મિક સમુદાયના ધાર્મિક સમુદાયની માં જે ધર્મની ચર્ચાઓ થાય છે એના સિદ્ધાંતની ચર્ચા મારો તમને એક અનુભવ કહું હું જેવું રજૂ કરવા જાઉં ને મારા તરફથી મારા પ્રાણ અને મારી અંદરની બોલવાની શક્તિ બે છૂટા પડી જાય મારી જે બોલવાની શક્તિ છે ને એમાં તાકાત જ નથી જણ મને અંદરથી કોઈક રોકી લે કે તું ન બોલ આમાં તારે કાંઈ બોલવાની જરૂર જ નથી તારે કાંઈ કહેવાની જરૂર જ નથી આ લોકો જે બોલે છે તું સાંભળતા શીખ તો મારી અંદર ત્યારે કલાનો વિકાસ થયો જ્યારે આ અનુભવમાંથી હું પસાર થયો અને એને હું નામ આપું પૂર્ણ શ્રવણ પ્રક્રિયા કે તમારે તમને અંદરથી ઈચ્છા થાય છે કે હું રજૂ કરું પણ કાંઈ પોતે જ ઘટના એવી બને કોક ખેંચી લે કે ન બોલ કાંઈ બોલવાનો અર્થ તું શું કામ બોલ અને હું નાનપણથી એક વાત જોતો કે મનુષ્ય દુઃખની જ્યારે પણ હું કોઈના દુઃખની વાત સાંભળું તો મારો પોતાનો એક અનુભવ હતો કે જ્યાં સુધી આપણે મૃત્યુ ન ઓળંગી શકીએ એટલે કે આપણે પૂર્ણ આત્માના પોતાનો જે આંતરિક અવકાશ છે એનો પૂરો અનુભવ ન કરી લઈએ અથવા એને પૂરો પ્રાપ્ત ન કરી શકીએ ત્યાં સુધી દુઃખ પીડા અને સંતાપમાંથી મુક્તિ સંભવ નથી આ વાત મને સમજાય પણ હું રજૂ કરવા જાઉં ને તો મને કેવું લાગે સામેની વ્યક્તિને મારા વચ્ચે જાણે કાચ હોય ને રીતસરનો આ જ અનુભવ થાય કે ગ્લાસની દિવાલ વચ્ચેમાં હું બંધ દઉં ને હું બોલું છું તો મારો અવાજ છે એના સુધી પહોંચતો જ નથી હું પોતે પ્રાણથી અનુભવું કે ના આ બોલવાનો સમય જ નથી મારા માટે આ ઘટના પર ત્યારે એટલી જ હું અનુભવતો અને જે જે જગ્યાએ આ ચર્ચાઓ થતી બીજા ધર્મના સિદ્ધાંતો ઉપર ચર્ચા જેમ કે એમ એના માટે એક ચર્ચા થતી રજનીશજી માટે એક ચર્ચા થતી કે ભગવાન રજનીશ લખે હવે હું તમને એક વાત કહું કે જ્યારે હું મંદિરોના ઓટલા ઉપર બેસતો ઘણીવાર કોઈ વૃક્ષ ની આજુબાજુનો ઓટલો છે એના ઉપર હું બેઠો છું વૃદ્ધ માણસો છે ચર્ચા કરે છે ગીતાની તો એમાં હું આવું સાંભળું અમારા ઘરમાં આ વાત થતી કે કૃષ્ણ પોતે છે સંભવામી યુગે યુગે કે જે પ્રબુદ્ધ પુરુષ છે એ હંમેશા આજ આ પૃથ્વી જ્યારથી મનુષ્યનું અવતરણ થયું મનુષ્ય ઈ પ્રગાઢ સ્થિતિ ઉપર પહોંચ્યો કે જ્યારે આત્મવાન વ્યક્તિની જરૂર છે આગળના માર્ગદર્શન માટે તો આ પૃથ્વી ઉપરનો ત્યારથી આજ સુધી એક કે સમય નથી જેમાં સત્ય ઉપર કામ નથી હોય કે આત્મા ઉપર કામ નથી હોય કે આત્મવાન વ્યક્તિની હાજરી સ્વરૂપમાં એ એ હશે તો હું અનુભવ કે કૃષ્ણ પોતે કહે છે કે એના રૂપ રંગથી તમે ન ઓળખી શકો કે દરેક વખતે કાંઈ કૃષ્ણ જ નહીં અવતરે બંસી લઈને કે નહીં શંકર ત્રિશૂળ લઈને આવે કે નહીં ઈસુખ્રિસ્ત આવે દર વખતે ચહેરા બદલાતા જ હશે વાત એક જ હશે જો તમે બરાબર અને હું તમને કહું તમને કોઈ પણ ધર્મનો સિદ્ધાંત સમજવો છે કોઈ પણ ધર્મનો સાચા અર્થમાં તમે કોઈ પ્રબુધ વ્યક્તિને સમજવા છે શિવથી કરીને આજ સુધીની કોઈ પણ વ્યક્તિનો કોઈ પણ સિદ્ધાંત એણે આપેલો સમજવો એનો સાવ સાદો રસ્તો છે તમે તમને જાણી લો જેણે પોતાનું જગત જાણ્યું એણે આ જગતના બધા રહસ્ય જાણી લે બધા સિદ્ધાંત તમે સમજી જાઓ કે આ સિદ્ધાંત આમ કહેવા માંગે છે એનું કારણ છે કારણ કે આ સિદ્ધાંત ફિલોસોફિકલ વાત કેમ હોઈ શકે કોઈ પણ ધર્મનો સિદ્ધાંત છે એ કાંઈ ફિલોસોફિકલ વાત છે જ નહીં ધર્મનો સિદ્ધાંત છે જીવવાની કલા બતાવે છે એક એક સિદ્ધાંત ભલે ને મહાવીર એમ કહેતા હોય સુતા અમુની અસુતા મુનિ ભલે આટલી વાત કહેતો હોય કે એમ કહેવાયું હોય વિવેક રક્ષા આ સૂત્ર આપવામાં આવ્યું તો એ માર્ગદર્શન જ છે મનુષ્યને કે તમે કેમ જીવશો ચલો આટલું જ માર્ગદર્શન છે વિવેક રક્ષા તમે વિવેક પ્રાપ્ત કરો વિવેકનો અર્થ છે આત્મા જ્યારે તમે આત્મા પ્રાપ્ત કરો આત્માનો અનુભવ પ્રાપ્ત કરો ત્યારે જ તમે વિવેક પ્રાપ્ત કરી શકો અને જ્યારે તમે આત્મા પ્રાપ્ત કરો ત્યારે જ તમારી રક્ષા છે ત્યાં સુધી અહીંયા રક્ષા છે જ નહીં જ્યાં સુધી મન છે ત્યાં સુધી આપણે ભયમાં જ છીએ કારણ કે મન મનનો અર્થ છે લોભ અને લોભ સાથે જોડાયેલો છે ભય એટલે આ રીતે કોઈ પણ નાનામાં નાનું સૂત્ર છે તો એ જીવનનું માર્ગદર્શન જ છે અને એ કોઈ ફિલોસોફિકલ વાત નથી તમે એ કોઈ પણ સૂત્ર પકડો તે જીવીને જો કોઈ પ્રબુદ્ધ વ્યક્તિ જો કોઈ સૂત્ર બતાવે છે જીવન જીવવા માટે તો તમે જીવીને જો સૂત્ર સાચું છે કે નહીં અને આ જે સ્વરૂપ છે એ તો યુગ પ્રમાણે હશે જે પ્રમાણે યુગ હશે એ પ્રમાણે સત્ય એનું એ જ છે સત્ય છે આત્મા આત્મા સુધી મનુષ્યને પહોંચાડવો આ મૂળ વાત આ છે પણ જ્યારે જ્યારે જે જે યુગમાં જે જે સમયમાં જે જે વ્યક્તિ પ્રબુદ્ધત્વ પ્રાપ્ત કરશે તેનું પોતાની મૌલિકતા હશે એની જે રજૂ કરવાની રીત છે એ પોતાની હશે એ કોઈને ફોલો નહીં કરી શકે કારણ કે પોતાના દરેક જીવ પોતાનું સ્વતંત્ર જ પ્રાગટ્ય છે એક કે એક મનુષ્ય એનું પોતાનું જ પ્રાગટ્ય છે અને જ્યાં સુધી આ પ્રગટ ન થાય આ ફૂલ પૂરેપૂરું આપણું પ્રગટ થાય તમે જોજો જીવનમાં સંતોષ નહીં લાગે બધું જ કેમ ન મળી જાય તમને તમે કરીને જોજો તમારી અંદર એક અભાવ રહેશે સતત હવે આ બધી જ જે વાત છે એ મારી અંદરથી આવે ત્યારની હું તમને વાત કરું પણ મને જે ત્યારે ઘટના બની આ જાતની બને મારી સાથે કે ના તું ન બોલ તું આમાં પડ જ નહીં તું સાંભળતા શીખ તો ત્યાંથી મારા હાથમાં બહુ જ અદભુત ચાવી આવી અને એ આવી પૂર્ણ શ્રવણ કલા કે પૂર્ણ શ્રવણ કેવી રીતે કરી શકાય કારણ કે જો આપણી આજુબાજુ હંમેશા વાતો તો થયા જ કરતી હશે બહુ પછી ઘરના મેળાવા હોય મિત્રો સાથેના હોય એમાં મને આ વાત બહુ જ કામ આવવા માંડી ધીરે ધીરે કઈ રીતે હું તમને કહું જેમ કે આપણે એક મેળાવામાં બેઠા છે વાતો થઈ હવે જ્યારે તમે એકાંતમાં જશો તો આખો મેળાઓ અંદર ટેપ થઈ ગયો હશે આપણી અંદર આપણા મગજમાં એની જ વાતો ચાલતી હશે તમે જ્યારે આંખો બંધ કરશો ત્યારે અલગ અલગ પ્રકારે અલગ અલગ અવાજ અંદર સંભળાશે અલગ અલગ વાતો સંભળાશે એક જોયું કે પૂર્ણ નો અર્થ છે છે જે વાત જેમ કહેવામાં આવી તમારા તરફથી એડિશન કોઈ સરવાળો નહીં નો સબસ્ટ્રેકશન કોઈ બાદ બાકી નહીં જેમ જે વાત કહેવામાં આવી છે એને સાંભળતા શીખો તો હું જે સ્કૂલના લેક્ચર હતા આનાથી પહેલા મારું સ્કૂલના લેક્ચરોમાં ધ્યાન જ હોય હવે જ્યારે મારા આ આ વાત મારા હાથમાં આવી તો હું પ્રયત્ન કરું કે ચલો ફિઝિક્સના સર ભણાવે છે તો હું બરાબર સાંભળી શકું છું કે એ શું કહે છે નીતર મારું શું થાય ફિઝિક્સના સાહેબ એક વાત કરતા હોય ને મારી અંદર ચાલતા હોય નૃત્યની કલ્પનાઓ આ તે શુંનું શું ચાલતું તો હું પ્રયત્ન કરું કે ચલો એ સાહેબ જેમ બોલે છે એને હું બરાબર સાંભળી શકું છું કે હું ખોવાઈ જાઉં છું આના કારણે શું થવા માંડ્યું કે જે અંદર પ્રતિક્ષણ આપણી અંદર પ્રતિક્ષણ મન બને છે પ્રતિક્ષણ તમે ચૂક્યા કે મન શરૂ વિચારની પ્રક્રિયા બનવાની શરૂ ઓટોમેટિક અને જેવું તમે જાગ્યા કે વિચાર વિલીન અને પૂર્ણતા છે આત્માનો સ્વભાવ હંડ્રેડ પર્સન્ટ તમે જેવા હન્ડ્રેડ પર્સન્ટ ઉપર પહોંચશો મન વિલીન કારણ કે મન છે એને અધૂરું રહેવું ગમશે મન છે પૂર્ણ થવા પૂર્ણ થઈ ન શકે મન ક્યારે તમે મનથી ક્યારે પૂર્ણતા સુધી ન પહોંચી શકો આ મનનો સ્વભાવ મન કેવું હશે પચાસ ટકા ઈચ્છા આગળ જતી હશે તો પચાસ ટકા પાછળ જશે એનો સ્વભાવ જ દ્વંદ એનો સ્વભાવ છે તો મનથી તમે પૂર્ણતા પ્રાપ્ત ન કરી શકો તમારે પૂર્ણતા પ્રાપ્ત જ કરવી છે તો આત્મા આત્માનો અર્થ અર્થઘટન એવું થશે કે આત્મા એટલે શૂન્ય શૂન્ય એનો અર્થ છે અવકાશ આત્મા કાંઈ છે જ નહીં અવકાશ તો અવકાશ શૂન્ય તો એ અનુભવમાં પહોંચો ત્યારે જ તમે સત્ય સમજી શકું અથવા આત્મા જાણી શકું તો પૂર્ણ શ્રવણની પ્રક્રિયા જે મારા હાથમાં આવી એ મને ઘણી હદે હું જે ક્લાસરૂમ છે એના લેકચર છે મેળાવા છે ઘરની વાતો છે પછી એવી જાતની પોઈઝનસ વાતો છે ઝેરીલી વાતો કે આપણે કોઈ એક વ્યક્તિ માટે ખરાબ બોલીએ છીએ એના માટે દ્વેષવાળું બોલીએ છીએ એને ઉતારી પાડવાના પ્રયત્ન કરીએ છીએ જ્યારે ગ્રુપ હોય અલગ અલગ ગ્રુપમાં હું કામ કરતો તો હું જોત તો હું બરાબર પૂર્ણસણની પ્રક્રિયામાંથી પસારતો થતો કે આખી વાત કહેવાય કોઈ એ વ્યક્તિ માટે ત્યારે હું આખું એ વ્યક્તિ માટે જોઉં કે હું મારો એ અનુભવ છે એ વ્યક્તિ માટે જે આ લોકો વાત કરે છે કે આ વ્યક્તિ આમ છે ખરાબ છે આવું કરે તો હું મને પૂછું કે ખરેખર મારો અનુભવ છે હું જે આના માટે બોલું છું આનું ખરાબ બોલું છું તે મારો અનુભવ છે હું જ્યારે મેળાવા સાંભળતો આ લોકોના કે જેમ કે આ લોકો ઓશો માટે ખરાબ બોલતા હોય તો મને ઘણીવાર હું આ લોકોને સમજવા પ્રયત્ન કરતો કે ચલો તમારે જેના વિશે ખરાબ પણ બોલવું છે તમારે એના ઉપર એમ કેવું જ છે કે આ વ્યક્તિ ખરાબ છે તો તમારો કેટલા વર્ષનો એની સાથેનો અનુભવ અને કેટલો પર્સનલ અનુભવ તમારો એની સાથેનો વ્યક્તિગત અનુભવ કેટલો એટલે એનાથી મને ઘણી હદે જે મારી અંદર સમજ થઈ કેવી એ સમયની હું વાત કરું કે કોઈના પણ માટે છાપામાં આવે કે આ આ વ્યક્તિ આમ છે કે આણે મર્ડર કર્યું કે આણે ત્યારે મને એમ થાય કે આપણે ક્યાં એના માટે એના એની એના સાથેનો આપણો ક્યાં પૂરો સંબંધ છે આપણે ક્યાં જાણ્યું છે કે એ વ્યક્તિ કોણ છે એણે સેના માટે આ કૃત્ય કર્યું તો આપણને અધિકાર જ શું છે કે એના માટે આપણે ખરાબ બોલી હું મને કહેતો જ્યારે મારામાંથી આ વાત પ્રગટ થતી ત્યારે હું હું મને જ કહેતો કે આપણને હું રહ્યો છું એ વ્યક્તિ સાથે એના કારણે મારી જે વ્યક્તિઓની વર્તણૂક છે એની સમજ માટે પણ બહુ જ એક ઊંડાણ પકડાવવા માંડ્યું વ્યક્તિત્વ સમજવામાં મને બહુ સારું લાગવા માંડ્યું મને એક મજા એક રસ પેદા થવા માંડ્યો વ્યક્તિત્વને સમજવા માટેનું પછી જે આ અનુભવ પછી એક વાત મારી અંદર કેવી રે કે નાની મોટી કોઈ પણ ઘટના બને ને ઘરમાં મને છોડવાની બહુ ઈચ્છા થાય ઘર ઈ સમય કાંઈ પણ એમ કે ના ના આપણે ઘરમાં રહી છે તો કોઈ જેમ કે મારા મોટા ભાઈ છે એ મને કાંઈ વાત કરે કે કોઈ ઘરનું વડીલ છે ભાભી છે કોઈ પણ કાંઈ તો મારી અંદરથી જે પહેલો ભાવ આવે ને એ મને એમ થાય હું છોડી દઉં અહીંયા ન રહું હું નીકળી જાઉં એવી જાતનો ભાવ આવે પછી હું એ સમય દરમિયાન આ ભાવમાં કેમ કામ કરતો એ પણ હું તમને કહું હું એકાંતમાં જતો રહું હું કહું કે ચલો બધી જેટલી કોઈ પણ કોઈ વ્યક્તિએ મને ઠપકો આપ્યો છે કે વડીલે ઘરમાં ઠપકો આપે તો એની આખી વાત યાદ કરું કે એ મારા માટે આમ કે છે પછી હું મારા મનને પૂછું તારે શું કરું છું તો મારું મન ત્યારે એમ કે અહીંયાથી આ પરિસ્થિતિમાંથી નીકળી જવું છે ભાગી જવું છે તો કહું ચલો ભાગી જાય આજે હવે પાછા નથી જવું હું ત્યાં ને ત્યાં જ બેઠો રહું કે ના હવે ઘરે જાઉં જ નથી મારે પાછા અહીંયાથી આગળ નીકળી જવું છે પાછાને અને જો હું ત્યાં બેઠા રહું ને થોડી વાર પછી મન બદલાઈ જાય થોડી વાર પછી મને છે ને મારી જ ભૂલો મારી સામે પોતે પોતે આવવાની શરૂ થાય પોતે પોતે કે એના કારણે મને શું વાત હાથમાં આવી કે કોઈ પણ પરિસ્થિતિ છે કોઈ પણ પરિસ્થિતિ જેમાં હું જીવું છું સારી કે ખરાબ કે ઘટનાઓ છે મારી આજુબાજુ બનતી એમાં મારો પોતાનો રોલ કેટલો છે મારી પોતાની કેટલી મારા પોતાના કૃત્યથી કેટલી ઘટનાઓ પેદા થાય છે મારી આજુબાજુ ખાલી હું બીજા જ વ્યક્તિના દોષારોપણ કરું છું મારી અંદર હું મને કહેતો તો મને જોઈ લઉં કે હું મારું જે કૃત્ય છે મારું જે વર્તણૂક છે એનાથી હું એવી કેટલી ઘટનાઓ સર્જાય છે કે જે બીજાને તકલીફ પેદા કરે છે જે મને તકલીફ પેદા કરે છે એટલે આ ઘટનાઓના સર્જનમાં પણ મને જે મારી વર્તણૂક મારું બોલવું એના ઉપર પોતે પોતે જાગરણ આવવા માંડ્યું કેવી રીતે જેમ કે મેં એક વાત કરી તો તરત છે કે આ વાત છે મને ખરેખર ખબર છે મારે શું બોલવું કે હું એમને એમ બોલું છું મેકેનિકલ જે આખી વાત ચાલે છે મેળવવામાં જે સામે વાત કરનાર છે એને ખબર નથી કે હું શું બોલું છું કારણ કે હું મારું જોઉં કે મને જ ક્યાં ખબર છે કે હું શું બોલું છું તો સામેવાળી જે વ્યક્તિ બોલે છે શું બોલે છે એને ક્યાં ખબર છે આમાં ઊંડાણ પકડાવવા માંડ્યું દરેકે દરેક વ્યક્તિની વાત જેમ સાંભળતો ચાલતી જાય તો જેમ જેમ નીકળ્યું છે કે આ વાક્ય આમ જ બોલું એક કોઈ એક વ્યક્તિ વિશેની વાત ચાલે છે તો હું એ અંદર કૂદી ગયો મને ખબર હોય કે ન હોય મેં બે ચાર વાક્ય એના માટે કહી દીધા કે આમ છે તો મને અહીંયા એક વાત જે મારા હાથમાં આવી એ કે જે આપણે બોલીએ છીએ કેટલું આપણે કોઈ પ્રકારની સજાગતા વગર મોઢું પોતે 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 બોલ 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 કરે છે પછી તો હું જોઉં તો મને જે લોકોની વર્તણૂક હું જોઉં કે મનુષ્યના દુઃખ જ એટલા માટે છે કે કાંઈ ખબર જ નથી આપણે શું બોલીએ છીએ કેમ આપણે વર્તણૂક કરીએ છીએ શું કેમ ઊભા છીએ બેઠા છીએ શું કૃત્ય કરીએ છીએ કાંઈ ખબર નથી બધું એમને એમ જાય છે આંખો બંધ કરીને આપણે જીવન જીવી પછી આપણે ભટકાવીએ છીએ દિવાલમાં ત્યારે આપણી આંખો ખુલે છે આપણે દુઃખ લાગે છે સંતાપ લાગે હવે જે અગિયાર સાયન્સ સાથેની જે મારી વાસ્તવિક ઘટના બનતી હતી કેવી હતી મેં તમને આગળ કહ્યું કે એક બાજુ સાયન્સના વિષય બધા જ ભૌતિક રસાયણ મને મને એમ થાય થાય કે કે આમાં અંદરથી બહુ ઈચ્છા હું આમાં સરસ કામ કરું જેમ મને હું નૃત્ય કે બીજી કલાઓમાં મને જેમ રસ જાગે છે હું આમાં કામ મને એમ થાય કે આ બધા છોકરાઓને કેમ બધું આવડી જાય છે હું આમ જે અમારો ક્લાસ હતો તેમાં હું એ હું આમ જોઉં કે આટલા આજે મારાથી આગળ છે જેટલા વિદ્યાર્થી એવું નથી કે બધા આગળ જ હતા મારાથી પાછળ એટલા જ હતા આગળ એટલા જ હતા તો એમ જોઉં કે આ લોકો સફળ થાય છે એનું કારણ શું પછી હું બરાબર માર્ક કરું એ લોકોને હું જોઉં મને જોઉં પછી હું મને પૂછું કે તને જેટલો નૃત્યમાં રસ છે એટલો તને ગણિતમાં રસ છે હું મને પૂછું તને જેટલો સંગીતમાં રસ છે એટલો તને ભૌતિક વિજ્ઞાનમાં રસ પડે છે આ બધા પ્રશ્નોમાં મારી અંદરથી ના આવે એટલે રસ જ ન પડે તો તમે શું આમાં કામ કરો જેમ કે મને નૃત્યમાં કોઈ કેનાર નથી કે નથી સંગીતમાં મને કોઈ કેનાર કે હાથ પકડીને કે ચાલ આજે તારે આ રાગ કરવાનો છે કે આ તાલ સમજવાનો છે પણ તોય રાત હોય તો મને એમ થાય ક્યારે કાલ સવાર પડે ઘરમાંથી બધા બહાર જાય ને હું મારા નૃત્યની પ્રેક્ટિસમાં લાગું એટલી હદે નૃત્યની ઉત્કંઠા રહે ને ગણિત કરવું હોય કે વિજ્ઞાન કરવું હશે એવો થાક લાગે ચોપડી ઉપાડી નથી કે જન્મો જન્મની ઊંઘ શરૂ થઈ નથી એટલે સૌથી પહેલાં મને ખ્યાલ આવે કે હા મારી નિષ્ફળતાનું કારણ એ છે કે મારો લગાવ જ નથી જેમાં મારો લગાવ નથી એમાં મારે કેમ કામ કરવું તો એ કેવું બન્યું કે હું કામ કરતા કરતા જેમ તેમ ઠાગા ઠૈયા જેને કરીએ એમ કરીને મેં કીધું પાછા તો ફરવું નથી હવે આપ એક્ઝામ તો આપવી જ છે મારે પછી મને અંદરથી કેવું આવે કે જો હું અગિયાર સાયન્સમાં ફેલ થઈશ અને આ વર્ષ મારે બીજી વાર કરવું પડે ને તો હું નહીં કરું હું ઘર છોડવું પડે ને તો છોડી દઈશ એ જ પાછું મારું શરૂ થાય એના ઉપર જ કે ના મારે આ રિપીટ પુનરાવર્તન તો કરવું નથી મને જેમાં લગાવ જ નથી જે ક્ષેત્રમાં એમાં મારે શું કામ બીજું વર્ષ કરું અને બીજી બાજુ મારી એક એ વાત આવે કે ના વિજ્ઞાનમાં એવું શું છે કે હું પાસ ન કરી શકું મારે પહેલાં તો ખાલી પાસ થતા શીખું જ્યારે બધા ડિસ્ટિંક્શનની વાત કરે કે સીધા સોમાંથી માંથી નેવું માર્ક નવાણું માર્ક પછી હું જ્યારે શિક્ષક થયો છોકરાઓને માર્ગદર્શન આપવાનું મારે કામ આવ્યું ત્યારે હું મારો જ અનુભવ વાલીઓને કહેતો કે તમે તમે છોકરાના માર્ક તો જો તમે સોમાંથી માંથી ચાલીસ માર્ક છે અને તમે સીધી એવી ઈચ્છા રાખો છો કે મારો છોકરો સો માંથી મેથ્સમાં સો મેળવે હું તમને મારો અનુભવ કહું કે આ કેમ છે છે પોતે કે જાદુ કોઈ હોય તો તમે એની પાસે બાકી જે કામ કર્યું મારા ઉપર એમાં તો મેં પોતે પહેલાં હું ના પાસ થતો હતો તો પહેલાં મને એમ થાય કે વાત તો એક બાજુ રહી પહેલાં હું પાસ તો પાંત્રીસ તો આવે મને આ મારું વરસ તો બચે અગિયાર સાયન્સમાં જે મારું ચિંતન હતું અભ્યાસનું મારી સાથેનું એ આ ચિંતન હતું કે પહેલાં હું પાસ તો થાઉં ડિસ્ટિંક્શન કેમ આવે ડાયરેક્ટ હું મારી સાથે વાત કરું ત્યારે મારી અંદરનો શિક્ષક મને વઢે પોતે કે તું કેવી રીતે ડાયરેક્ટ ડિસ્ટિંગશન મેળવ હજી તને પાંત્રીસ નથી આવતા હમણાંની પરીક્ષા ગઈ એમાં તને મેથ્સમાં જીરો હતા તો ડાયરેક્ટ તું એમ કે કે હું આનાથી પછીની એન્યુઅલ એક્ઝામ છે હું સીધો સોમાંથી સો કે ક્લાસમાં ફર્સ્ટ થાઉં ક્યાંથી સંભવ બને એટલે હું મને એકદમ મારી વાસ્તવિક મારો પોતાનો સ્વભાવ સમજાય મારી પોતાની શક્તિ કે આટલી છે મારી જો મારે અભ્યાસમાં જ કરવું હોય તો મારી અંદરથી આમ રસ પેદા જ મને કોઈ રીતે રસ પડે જ નહીં એની અંદરથી આમાં આગળ કેમ વધી શકું તો હું જ્યારે શિક્ષક થયો ત્યારે હું વાલીઓને સ્પષ્ટ આ વાત કહેતો એ મારી પાસે ટકે કે ન ટકે હું કાંઈ ન જોતો પણ જે વાત છે હું સત્ય જ કહેતો કે ના તમારો છોકરો છે એ ચાલીસ માર્ક છે એટલે તમે સૌથી પહેલા એ છોકરાને આપણે પિસ્તાલીસ ઉપર લાવીએ પચાસ ઉપર લાવીએ સાઠ ઉપર લાવીએ એમ ધીરે ધીરે આગળ જાય એમ ગતિ થાય કે સીધો ચાલીસમાંથી માંથી તમે એમ કહો કે મારો છોકરો સીધો સો ક્લાસ ફર્સ્ટ છોકરા ઉપર કેટલું બર્ડન થઈ જાય તમે છોકરાને એમ શીખવો એમ સમજાવવાનું છે આપણે છોકરાને કે તમે પોતાની શક્તિ તમે માપતા શીખો કે મારી શક્તિ કેટલી જે સમજવાનો અભ્યાસક્રમ સમજવાનો માર્ક લાવવાની એમાં મારી પોતાની શક્તિ કેટલી જ મારી પોતાની રુચિ કેટલી જ મને કોઈએ કેવું પડે છે કે ચાલ તું ગણિત ઉપાડીને બેસ વિજ્ઞાન ઉપાડીને બેસ કે મને પોતાની રુચિ થાય છે કે ના ના ચલો મારે કામ કરવું જ છે હું પોતે ચોપડી લઈને બેસી જાઉં છું પોતે પ્રયત્ન કરું છું કે નાના મારે આમાં ટકા લેવા જ છે આ પ્રકારનું મારો અભ્યાસનું ચિંતન રહેતું પછી એ સમય દરમિયાન જે નૃત્યનો ભાગ છે એમાં એ સમયનું એક ફિલ્મ હતું સત્યમ શિવમ સુંદરમ આવું ફિલ્મ એટલે આ ફિલ્મ જ્યારે મેં જોયું એનાથી પહેલાની હું બે એક રચના સાંભળતો આ બંને રચનાઓમાં મને નૃત્ય જ પ્રગટ થતું મારી અંદરથી નૃત્યની કલ્પનાઓ અથવા આખું નૃત્ય જ અથવા હું પણ પોતે એમાં ડૂબીને રજૂ કરતો એક એનું ગીત આવું છે મુકેશનું એક ગીત છે સંગીત કી દવી સજની ચલ કલ નિર્મલ કોમલ સંગીત સ્વર સજની નાન નાની નાન નાની એ પ્રકારનું એક બહુ જ સુંદર રચના છે મુકેશે ગાયેલું છે લક્ષ્મીકાંત પેરલાલ કમ્પોઝિશન અને મારી અંદર પોતે પોતે જ મુદ્રા આવે પોતે પોતે જેમ આ નૃત્ય ગીતમાં હું ડૂબતો જાઉં આખી મુદ્રા આવતી જાય કે આમ રચના હોવી જોઈએ આનું પ્રાગટ્ય આમ હોય ચંચલ શીતલ નિર્મલ કોમલ આમ દર્શાવાય સંગીત કી દેવી સ્વર સજની અને એમાં મને ઘણી હદે છે ને સરસ્વતી નું સ્વરૂપ પણ આવે આમ આજે આખી રચના હું જ્યારે સાંભળતો હતો ત્યારે આમ કે સરસ્વતી કેમ રજૂ કરી શકાય એવું પોતે પોતે જ મારી અંદરથી આમ પ્રગટ થાય આખું સ્વરૂપ પ્રગટ થાય મારી અંદરથી जय हो हूँ आ गीत तू प्रागट्य मारी अंदर बहु ऊंचाई थी अनुभव तो पे एवं एक बीजु गीत है <Sans> बोर गट पे पन घट पे मोहे नटखट का श्याम सताए चुनरिया उड़ लिपटी जाए मैं का करूँ हाय राम हाय बोर पन पनग पे मोहि नट खट् श्याम मोरी चुनरिया लिपटी जाए मैं का करूँ હાય રામ હાય બહુ સુંદર રચના છે અને મને આ બે રચનાઓ આખી જ મારામાંથી આમ પ્રગટ થઈ ગઈ પછી હું ફિલ્મ જોવા ગયો હવે એમાં જીનત બેન અને એનો જે આઉટલુક છે આઉટલુક આખું વેસ્ટર્ન ટાઈપ હવે એ ચંચલ કોમલ નિર્મલ ક્યાંય મને એક શબ્દ ફિટ જ ન થાય એની એક મુદ્રા કે આમ પણ ત્યારે હું એમાંથી પસાર થઈ ગયો હતો કે આ જે ધક્કાઓ છે મારા માટે કે ના એટલે મને જેનું હતું હતું જે ફિલ્મની સિચ્યુએશન છે ને હું એક જે નૃત્યનું ઊંડાણનું સ્વરૂપ હતું કારણ કે સંગીતકારે જ્યારે સંગીત ફિલ્મ માટે આપે ત્યારે એ તો આ બધા જે રાગ છે એ રાગ એ બહુ જ ઊંડાણથી આખું ગીત રજૂ કરેલું જેમ કે આ ભોરભાઈ પનગટભાઈનો તમે તાલ જો તો એનું તાલ એ આખો ચાલ ઉપરનો તાલ છે હવે મેં તો આનું જો આ નૃત્યાંગના જ નહીં જીનતબેન નૃત્યાંગના નહીં એટલે એનો એણે તો જે રજૂઆત છે તો એટલું બધું નબળી રજૂઆત છે નૃત્યની રીતે તમે જો નૃત્યના એંગલથી ફિલ્મના એંગલની હું વાત નથી કરતો કે ડાયરેક્ટરે જે એને રૂપ આપ્યું એ ફિલ્મની અનુરૂપ એ હું વાત નથી કરતો પણ જે નૃત્યના એંગલથી આપણે જોઈએ આખું ને મને તો આ બેઉમાં એકદમ ઊંડાણથી શાસ્ત્રીય નૃત્ય પ્રગટ થાય મારી અંદર પણ આ રચનાઓ મને એ સમયમાં મેં કામ બહુ કર્યું આ રચના રચનાઓના પ્રાગટ્યમાં પછી એ સમયે મારી મને જે હું એક નૃત્ય સાથે સંબંધિત એક વાતના સંપર્કમાં આવ્યો એ એવી વાત હતી કે સમજી લો કે એક કાર્યક્રમ છે જેમ કે આ કાર્યક્રમમાંથી હું પસાર થયો હવે એ કાર્યક્રમની જ્યારે તૈયારી ચાલતી કે હું એક જે રચના મારે રજૂ કરવાની છે એ હું ઘરે એના ઉપર કામ કરતો એ રચના ઉપર ત્યારે મને એક વાત ધ્યાનમાં આવી કે ના જ્યારે કલા છે કોઈ પણ કલા જેમ કે આ તો નૃત્યની હું વાત કરું છું તો નૃત્ય છે એમાંથી ઓડિયન્સ બાદ થઈ જાય કારણ કે હું રૂમમાં પ્રેક્ટિસ કરું છું ત્યાં તો કોઈ જોનાર છે નહીં હું પોતે જ જોનાર ને હું કરનાર બરાબર તો જ્યારે ઓડિયન્સ નથી તમારી સામે અને તમે જ કોઈ પણ કલામાં કામ કરો છો જેમ કે હું નૃત્યમાં કામ કરતો તો મને દરેક જે હું નૃત્ય કરું ને જેમ કે પહેલા દિવસે કર્યું બીજા દિવસે કર્યું ત્રીજા દિવસે કર્યું એમ જેમ કે મહિનો મેં પ્રેક્ટિસ કરી એક જ નૃત્ય ઉપર કામ કર્યું મને ક્યારે રિપીટેશન ન લાગ્યું આંતરિક કે હું એની જ વાત રિપીટ કરું છું ભલે એનું એ જ બનતું હોય એની જ રજૂઆત હું કરતો હું મારી સાથેના નૃત્ય મેં પણ તોય મેં હંમેશા તાજગી જ અનુભવી દરેક નૃત્યમાં તો અહીંયા મારા હાથમાં એક વાત જે આવી એ આવી કે નૃત્ય મેં પ્રાર્થના જે મેં અનુભવ કર્યો એ મેં અનુભવ કર્યો નૃત્ય મેં પ્રાર્થના નૃત્ય ગીત પણ હું શબ્દ ન વાપરું મારા પોતાના માટે કે નૃત્ય મેં પ્રાર્થના જ કારણ કે પ્રાર્થના શું છે ખબર છે ભલે એકની એક જ છે હું તમને પ્રાર્થનાનો અનુભવ કરું જો સાચા અર્થમાં હૃદયથી તમારી પ્રાર્થના છે તો આ એની નિશાની છે કે તમે રોજ એકની એક જ પ્રાર્થના છે છતાં તમે જો તાજગી અનુભવો તો તમે સમજો તમે પરમાત્માથી જોડાવ છો આ એની નિશાની છે અને જો તમે કંટાળો અનુભવો તો તમે મનથી જોડાવ છો કારણ કે બોજિલ થવું મનનું લક્ષણ છે આત્માનું લક્ષણ છે હલકું હલકું ફૂલકું વિસ્તાર તો તમે રોજ તાજગી અનુભવો છો ભલે એને એનું એ જ ગીત છે પણ તમે તાજગી અનુભવો છો તો તમે નવા એંગલથી નવા આયામથી આત્માના નવા પ્રાગટ્યથી તમે એમાં પ્રવેશ કરો છો તો મને આ વાત મારા માટે બહુ મોટી હતી બહુ જ મોટી કારણ કે જે નૃત્ય હું સ્ટેજ ઉપર રજૂ કરવા જતો હતો એમાં મને ખબર છે કે ખાલી ઓડિયન્સ એ મારા માટે અગત્યની વાત ન હતી કે મને મને બધા સ્વીકારે છે મારા નૃત્યના વખાણ કરવામાં આવે છે મારી કલાના વખાણ કરવામાં આવે છે તો મારું એ એ પ્રકારનું મન ન હતું અંદર અને હું જોતો કે જ્યારે હું હોલની અંદર રજૂ કરતો એનું એક જે ત્યાંની ઉર્જા જે છે દર્શકની દર્શકની ઉર્જા છે એનું બહુ મોટું વિજ્ઞાન છે બહુ જ મોટું નાટ્ય કલામાં આના ઉપર પણ ઘણું બધું કામ થયેલું છે હું તમને એક વાત કહું કે જ્યારે હું આ ઘટનામાંથી પસાર થયો કે હું નૃત્ય દરમિયાન પ્રકાશ અનુભવું છું સુગંધ અનુભવું છું કે અસરીરી અનુભવ કરું છું ત્યારે હું તમને ઈ હોલની અંદર બેઠેલા કેટલા બધા ઈ લેવલની જે વ્યક્તિઓ છે ઈ એ અસરમાં આવી ગયા તો કેવું થયું કે જયારે મારું આ નૃત્ય પૂરું થયું હું જે પહેલા નૃત્યની તમને વાત કરું છું એ પૂરું થયું મને કેટલી બધી વ્યક્તિઓ મળનાર કેટલી બધી એ દિવસ એ દિવસ પછીનું આખું અલગ જ મને કેટલા બધા મળે રસ્તામાં મળીને ઉભો રાખીને કે તમારા નૃત્યમાં બહુ સરસ અનુભવ રહ્યો અલગ જ જાતુ અમે અનુભવ કર્યો કારણ કે મેં પોતે જે અનુભવ કર્યો હતો ઈ ફ્રિકવન્સી અથવા એ આવૃત્તિ ઉપરની જેટલી વ્યક્તિઓ ત્યાં હાજર હતી નાના મોટા બધા જ મારી સાથેના ભણતા વિદ્યાર્થીઓ મારાથી નાના વિદ્યાર્થીઓ શિક્ષકો કે બીજા જે શહેરમાંથી જોનાર વ્યક્તિઓ હતા અને હું તમને ભૌતિક સ્તરે કહું તો મને કેટલા બધા ઈનામો જાહેર થયા એ નૃત્યમાં કેટલા બધા કવર જાહેર થયા એવું નથી કે હું ગુરુ થયો પછી જ મને કવર મળવાના શરૂ થયા કવર મળવાના તો શરૂ થઈ જ ગયા હતા મને નાના મોટા અને હું એ જ હું એ રીતે જોઉં કે જે જનતા હતી એ સમયની જે મારો ઓડિયન્સ સાથેનો અનુભવ એમાં જે જે અમુક વ્યક્તિઓ આવતા એમની ઊંચાઈ મેં અદ્ભુત લાગી મને અદ્ભુત કારણ કે એ લોકો એ રીતે જોતા કે આ બાળક આજે આટલી ઉંમરનો છોકરો છે કે સોળ વર્ષનો એક છોકરો શાસ્ત્રીય નૃત્ય રજૂ કરે તો એને પ્રોત્સાહન આપવા માટે એ લોકો નાનામાં પાંચ રૂપિયા પણ કવરમાં આપીને એ લોકો ભેટ તરીકે મોકલી આપતા મને જે કવર મને મળ્યા મેં જોયા તો ઘણામાં પાંચ પચીસ સો એકસો એકસો એમ હું જોઉં તો પાંચ રૂપિયાનું કવર પણ મારા હાથમાં આવ્યું અને એ પણ હું તમને વાત કરીશ કે એમાંના ત્યાંના એક કોલેજના પ્રિન્સિપાલ હતા બલસારા સાહેબ એનો મારી સાથે એ નૃત્ય પછી બહુ જોડાણ થઈ ગયું હાર્દિક જોડાણ એમ એમનું એક કવર હતું એને ખાલી એટલે જો હાર્દિક જોડાણ હોય ને એ કેવું હોય કવર ઉપર એણે જે લખ્યું હતું ને એમ એટલે ચાલુ પ્રોગ્રામમાં એ જે જોવા આવ્યા હશે અને એમણે જે લખ્યું હતું કે આ જે પહેલીવાર મેં પ્રગટ એમણે પહેલી જ વાર શાસ્ત્રીય નૃત્ય આ રીતે રસથી જોયું અને એક છોકરો રજૂ કરે આ રીતે સ્ટેજ ઉપર નિર્ભય થઈને જે રજૂઆત હતી જે પ્રકારની રજૂઆત અને જે એમણે કવર ઉપર લખ્યું હતું ને એ અક્ષરથી જ હું એના પ્રેમ પ્રેમ શરૂ થઈ ગયો અમારા બે વચ્ચેનો સંબંધ હોય ને હાર્દિક સંબંધ અંદરનો કારણ કે એણે ખૂબ હાર્ટલી લખ્યું હતું મારા માટે અગિયાર રૂપિયાનું એણે મને ઇનામ આપ્યું હતું એ વખતે અને મારું જેની સાથેનું જોડાણ હતું ત્યાંથી શરૂ થઈ ગયું એવી કેટલી વ્યક્તિઓ હતી કે જે મારી સાથે બહુ હાર્દિક રીતે જોડાઈ ગઈ કારણ કે ત્યારે એટલું બધું એટલે ટીવી તો હતું જ નહીં એ સમયમાં એટલે જે કલાનું અભિવ્યક્તિ હતી એ સ્ટેજ ઉપર જ હતી ઓન ધ સ્ટેજ એટલે સ્ટેજનું પરફોર્મન્સ છે એ સમયમાં બહુ મુખ્ય ગણાતું એમ એટલે જે નાટક સાથે સંબંધિત આર્ટિસ્ટ હતા કલાકારો હતા મોનો એક્ટિંગ મોનો એક્ટિંગમાં જે લોકો રસથી કામ કરતા હતા નાટકમાં જેટલા કામ કરતા હતા એ જેટલા કલાકારો એ સમયે હાજર હતા એ ખૂબ જ પ્રભાવિત અને બીજા દિવસે શહેરમાં એકદમ આની ચર્ચા જ કે આ પ્રકારનું નૃત્ય સ્કૂલમાં રજૂ થયું શાસ્ત્રીય નૃત્ય એટલે જે આર્ટિસ્ટનું ગ્રુપ હોય એ સમયનું ત્યાંનું આર્ટિસ્ટનું ગ્રુપ એમાં મારી ખૂબ બોલબાલ શરૂ થઈ ગઈ કે આ પ્રકારનું શાસ્ત્રીય નૃત્ય આ રીતે રજૂ કરવામાં આવ્યું

ફિલ્મની સિચ્યુએશનમાં કાંઈ જ નથી આ ગીતમાં બે જણા એક રાજમહેલના થાંભલા પાસે એક ભાઈ ત્યાં બેઠા છે એક બેન રાજમહેલના બીજા થાંભલા પાસે બેઠા છે ભાઈ ગાવાનું બંધ કરે બેન ગાય બેન ગાવાનું બંધ કરે એટલે ત્યારથી મને એક ખ્યાલ આવી ગયો કે આ તો બધું મારી અંદર બને છે વસંત દેસાઈએ જે કમ્પોઝિશન કર્યું છે મારી અંદર પેદા કરે હું તો કેટલી વાર આ નૃત્ય મેં કર્યું હશે કઈક મને એમ મને નવું આમાં મળે કે કેમ આ સ્ટેપ કર્યું હશે કેમ આ રજૂ કર્યું હશે એક આ ગીત મને અસંખ્ય પછી ભલે હું તમને આ વાત કરું છું કે મારી આ પહેલા નૃત્યની પ્રેક્ટિસ ચાલતી હોય એ તો ખાલી એક જ વાર હું કરું પછી બધા આવા જ ગીત હોય બીજા ગીતો એના ઉપર જ મારી પ્રેક્ટિસ ચાલતી હોય એવું જ એક બીજું ગીત હતું પવન દિવાની મને પવન દિવાની આ આ ગીત ગીત બધું ગમે વિદ્યા અને એટલું સુંદર લતાની રજૂઆત છે એટલે આ ગીત મને હું જ્યારે જ્યારે હું પ્રેક્ટિસ કરતો આના ઉપર નૃત્યની મને એટલું ઊંડાણ પકડાય એટલું ઊંડાણ પછી એ સમય જે હું નૃત્ય કરતા કરતા હું મારી અંદર જે પ્રશ્ન ઉભો થતો જેમ કે અથવા તો હું જે અનુભવ માથે નીકળતો જેમ કે મારું પહેલું નૃત્ય હતું જેમાં હું કૃષ્ણ તરીકે પણ અભિવ્યક્તિ કરતો હતો રાધા તરીકે પણ અભિવ્યક્તિ કરતો હતો ને બેઉને જોડનાર એક ગોપી કે ગોપ તરીકે પણ હું અભિવ્યક્તિ કરતો હતો તો મારી અંદરથી કોક પૂછે કે તું કોણ છો કૃષ્ણ કે રાધા તું કોણ રીતસરનું મને કોઈ આ મને એટલો સરસ લાગે જે હું તમને આ વાત કરું કે જ્યાંથી ધીમે 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 હું મારી અંદરનું અર્ધનારેશ્વર સ્વરૂપનું જે ઊંડાણ પકડાવવા માંડ્યું એનું બીજ અહીંયાથી શરૂ થયું કે જેવું હું આ નૃત્ય કરું તો મને અંદરથી કોક પૂછે કે તું કોણ છું તું કૃષ્ણ છો એમ કોક પૂછે તું રાધા છો તું ગોપી છો તું ગોપ છો તું કોણ છો તું સ્ત્રી છો તું પુરુષ છો એ મને અંદર પોતે પોતે આ પૂછનાર હું નહીં પણ મારી અંદરથી કોક મને પ્રશ્ન પૂછે કે તું કોણ પછી હું બરાબર જોઉં કે મને એમ થાય કે જ્યારે હું ક્રષ્ટ રજૂ ત્યારની વાત કરું જ્યારે હું ક્રષ્ટ રજૂ કરું સ્ટેજ ઉપર મારી સાથે આ જ ઘટના બને ત્યારે હું કૃષ્ણ જ છું હું પોતે જ કૃષ્ણ છું જ્યારે હું કૃષ્ણ બનું છું તો હું જ કૃષ્ણ છું પછી હું જ્યારે ડાબી બાજુ જતો તો ત્યારે મને સ્ટેજ ઉપરનું વર્કિંગ મને હું પોતે જ રાધા છું અત્યારે હું રાધા છું ત્યારે હું કૃષ્ણ હતો હવે હું રાધા છું જ્યારે હું ગોપીના સેન્ટ્રલ પોઈન્ટમાં આવું નૃત્યના તો મને એમ થાય કે ના હું પોતે જ ગોપી છું અને મારી અંદરથી આ પ્રશ્ન પૂછાયા જ કર કે તું છો કોણ ચાલ તું કૃષ્ણ છો પ્રશ્ન હતા અંદર પૂછના તું કૃષ્ણ છો તું રાધા છો તું ગોપ છો તું ગોપી છો ને મારા જે જવાબ હતા નૃત્યમાં જે મારી અંદરથી એ જે પૂછનાર મન છે એ જવાબ આપે કે હા અત્યારે હું કૃષ્ણ છું અત્યારે હું રાધા છું અત્યારે હું ગોપ છું અત્યારે હું ગોપી છું પરમાત્માનું અસીમ દિવ્ય રહસ્યમય સ્વરૂપ સમજવા સ્વીકારવા આપણે સૌ સમર્થ બનીએ આ પૃથ્વી ઉપર આ લોક ઉપર આપણા જીવનની જે શેષ ક્ષણો બાકી છે એનો ઉપયોગ આપણે આપણા જીવનના કલ્યાણ માટે અને સર્વજીવોના કલ્યાણ માટે કરી શકીએ એ ભાવના સાથે પ્રાર્થના સાથે મારામાંથી જે બોલ્યા તમારામાંથી જેણે સાંભળ્યું બંનેને હું મારા હાર્દિક વંદન કરું છું અસ્તુ